ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારે અને કોંગ્રેસ વચ્ચેની જે કસમકસ હતી, જે યુદ્ધ હતું, એમાં અત્યારે અન્ના હજારેનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ એને મેનેજ નહીં કરી શકી. પણ મારો ગઈકાલે અને આજે મારી ચર્ચાનો મુખ્ય વિષય છે કે શું લોકપાલ આવવાથી ભ્રષ્ટાચાર ઓછો થશે ખરો? વડોદરા શહેરમાં 16-18 લાખની વસ્તી છે, 800,000 ટ્રાફિક પોલીસ છે. આ ટ્રાફિક પોલીસ 2 વર્ષથી મંડી છે, રોજનો 1-2 લાખ રૂપિયા દંડ ઉઘરાવે છે. 800 ટ્રાફિક પોલીસ રોજ દંડ ઉઘરાવે છે. 3-4 વર્ષ થઈ ગયા છે હેલ્મેટના કાયદાને આવે. મને તમે જ કહો કે વડોદરાના લોકો હેલ્મેટ પહેરતા થયા? સિમ્પલ, એમાં વડોદરાના લોકોને એક જ વાર હેલ્મેટ ખરીદવાની છે. નહીં પહેરવાથી દંડ ભરવો પડે છે, 100 રૂપિયા દંડ ભરવો પડે છે. જ્યારે સામે બાજુ ભ્રષ્ટાચારીઓને, લાંચિયાઓને રૂપિયા મળવાના છે. હવે 800 પોલીસ 3-4 વર્ષથી વડોદરાની અંદર હેલ્મેટ માટે પૈસા ઉઘરાવે છે, દંડ ઉઘરાવે છે, તોડપાણી કરે છે, તો પણ વડોદરાના લોકો હેલ્મેટ પહેરતા થયા નથી થયા? તો પછી જ્યારે એમાં ફાયદો છે, વડોદરાના લોકોને હેલ્મેટ નહીં પહેરીને કોઈ ફાયદો નથી, પણ જ્યારે રૂપિયા ડકારવાના છે, લાખો ને કરોડો રૂપિયાના ઉઘરાણા કરવાના છે, ત્યારે એક લોકપાલને કારણે કોઈ ડરશે અથવા લોકપાલને કારણે કોઈ ફેર પડશે એવું હું માનતો નથી. એટલે લોકપાલ હોવાને કારણે, એમ તો અત્યારે પણ ઓડિટર જનરલ છે જ. ઓડિટર જનરલ તો એકાઉન્ટના ખા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની મોટી ફોજ છે ભારત સરકારમાં. અને ભારત સરકારના એક એક રૂપિયાના પૈસાના પૈયોના એ હિસાબ રાખે છે. અને એમનું કામ જ ઓડિટ કરવાનું છે. અને બહુ જબરજસ્ત ઓડિટિંગ કરે છે. બોફોર્સ કાંડ બહાર લાવેલા તો એક ઓડિટર જનરલ જ લાવેલા. અને કેકથી માંડીને આજે બધા જ કૌભાંડો થયા એ ઓડિટર જનરલ બહાર લાવી રહ્યા છે. તો મને કહો કે લાંચિયાઓ ભ્રષ્ટાચારીઓ અટકી ગયા? વડાપ્રધાન રાજીવ ગાંધીને ફસવી દેતું 64 કરોડનું કૌભાંડ પકડાયું હતું. પછી શીલા દીક્ષિત 750 કરોડ ને 1,000 કરોડના કૌભાંડ કરતા ગભરાઈ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતાની સાસુને, સાળીઓને, શાળાઓને આદર્શ કોલોનીમાં ફ્લેટ આપતા જરાય ડર્યા? નહીં ડર્યા. તો લોકપાલ આવવાથી લાંચિયાઓ ભ્રષ્ટાચારીઓ ડરી જશે, ભાગી જશે, ભારત છોડીને જતા રહેશે, એવું બનવાનું નથી. તો ગઈકાલે મેં ચર્ચા કરી હતી કે લોકપાલને બદલે તમે બીજું શું કરી શકો, કાયદાઓમાં શું ફેરફાર કરી શકો જેને કારણે ભ્રષ્ટાચાર ઓછો થાય, ભ્રષ્ટાચારીઓ ગભરાઈ જાય, ભ્રષ્ટાચારીઓ સંત થઈ જાય. તો મેં કહ્યું કે તમે ભ્રષ્ટાચારીઓને 60 વર્ષની સજા કરો અને એ ભ્રષ્ટાચારી બીજા ભ્રષ્ટાચારીઓને પકડાવે એટલે એની સજા ઘટતી જાય. એને 60 વર્ષની સજા થઈ છે, પહેલા ભ્રષ્ટાચારી એ બીજા ભ્રષ્ટાચારીને પકડાવી દે એટલે એની સજા 30 વર્ષની થઈ જાય, પછી બીજાને પકડાવી દે તો 15 વર્ષની થઈ જાય, પછી એ જેમ જેમ પકડાવતો જાય એમ 1-1 વર્ષની સજા ઘટતી જાય. એટલે પછી ભ્રષ્ટાચારીઓ જ ભ્રષ્ટાચારીને પકડાવી દેશે.
મેં બીજી પણ એક વાત કરી હતી કે સરકારમાં જે પ્રમોશન આપવામાં આવે છે આઈએસ આઈપીએસ ઓફિસરોને, એમાં શરત રાખો કે કલેક્ટર જ્યાં સુધી એમની હાથ નીચેના 100 કર્મચારીઓને, એ 5-7-10 વર્ષ કલેક્ટર રહે દરમિયાન એ 100 કર્મચારીઓને, કલેક્ટર ઓફિસના એમની ઓફિસના 100 કર્મચારીઓને ડિસમિસ ન કરે ભ્રષ્ટાચારમાં પુરાવા ભેગા કરીને, ત્યાં સુધી એને સચિવ ના બનાવો. પોલીસ કમિશનર ને આઈજી ને ડીઆઈજી નહીં બનાવવાના કે જ્યાં સુધી તમે 100 કેસ ભ્રષ્ટાચારના પૂરા નહીં કરો ત્યાં સુધી નહીં પકડવા, તમને પ્રમોશન નહીં મળે. સરકારે જે માણસનું કામ છે, આજે મારી પાસે એક પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ મારે મંજૂર કરાવવા માટે કોઈ સરકારી ઓફિસનું કામ પડ્યું છે અને એ ઓફિસ વાળા મારી પાસે 10-15 લાખ રૂપિયા માંગે છે, તો હું એમને પકડાવી દઉં એ 10 લાખ રૂપિયા માંગનારાઓને, તો મારો પ્રોજેક્ટ સરકારે તરત જ તાત્કાલિક અઠવાડિયા 10 દિવસમાં મંજૂર કરીને મને આપી દેવાનો. તો આ બધા રસ્તા છે લાંચિયાઓને પકડાવવાના, લાંચિયાઓને ઠેકાણે પાડવાના. જલ્દી ટ્રાયલ ચલાવો, જે કોઈ લાંચ લેતા પકડાય સરકારી કર્મચારી એનો તરત જ જે દિવસે પકડાયો એ દિવસથી જ એનું પગાર પેન્શન બધું બંધ થઈ જવું જોઈએ. કાલે મને એક ભાઈનો ફોન આવ્યો ને એમણે એમ કીધું કે જીતુભાઈ, જે આ લાંચ લેતા પકડાય છે વીએન ટેલર જેવા અને પ્રોવિડન્ટ ફંડ કમિશનની ઓફિસના અધિકારીઓ, એવા બધાના કપાળ ઉપર એક કિલ્લો લગાડવો જોઈએ, એક લોખંડની એ બનાવવાની જેની પર લખ્યું હોય, કોતરેલું હોય કે હું લાંચ્યો છું, અને જે લાંચમાં જેને સજા થાય એના કપાળ ઉપર એ ડામ દઈ દેવાનો, ગરમ ગરમ કરીને એને લગાડી દેવાનો, તો બાકીના ડર છે. એક લોકપાલ બેસાડી દેવાથી કોઈ ડરવાનું નથી. તો લોકપાલની જે આખી લડત છે એની સફળતાનો આધાર હવે અન્ના હજારે અને એની ટીમ કેટલી વાસ્તવિક રીતે સરકાર જોડે સમાધાન કરે છે એની ઉપર છે. પણ બીજા પણ રસ્તા છે, બીજી પણ કેટલીય વાતો છે જે આ દેશની પ્રગતિમાં નડી રહી છે. આજે પતેતી છે, હવે આખી દુનિયામાં 3 લાખ પારસી માંડ રહ્યા છે, 1-1.5 લાખ ભારતમાં પારસી બંધુઓ છે. બહુ માન છે એ કોમ માટે મને, પણ ભલા મને કહો કે 2-2.5 લાખ પારસીઓના પતેતીના તહેવાર નિમિત્તે તમે આખું ભારત બંધ કરી દો છો? બેંકો બંધ, સરકારી ઓફિસો બંધ, આમ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસ 5 દિવસ ચાલે છે, અને પછી આવી પતેતીની રજા છઠ્ઠી આવે, એક 5 દિવસના વર્કિંગમાંથી 1 દિવસ બીજો ઓછો કરી દો. જો આ દેશને આગળ લાવવો હશે તો પહેલામાં પહેલું આ ભ્રષ્ટાચારીઓ સામે તો લડીશું, પણ આ જે રજાઓ છે આ દેશને ખાઈ જઈ રહી છે. મારું તો સરકારને સજેશન છે, સૂચન છે કે પતેતીની રજા કેન્સલ કરી નાખો આવતે વર્ષેથી, અને જેટલા સરકારી કર્મચારીઓ છે ખાનગી કંપનીમાં પારસીઓ છે એમને પતેતી જે અઠવાડિયામાં આવતી હોય, બુધવારે ગુરુવારે શુક્રવારે જ્યારે આવતી હોય, એ આખું અઠવાડિયું રજા આપો બધા પારસીઓને, 1 અઠવાડિયાની રજા. અને સરકાર સરકારી કર્મચારીઓમાં જે પારસીઓ છે એની વાત નથી કરતો, સરકાર આ જે 1.5 લાખ પારસીઓ છે, રતન ટાટા, જમશેદ ટાટા, જે કોઈ ટાટા છે એ બધાને 1-1 લાખ રૂપિયા આપે, આખી પારસી કોમનું બહુમાન કરે સરકાર દર પટેટી પર, અને એમને 1-1 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે. પણ આ પટેટીની રજા બંધ કરો મારા બાપ, આ પતેતીની રજાના નામે દેશનું અબજો ખરવો રૂપિયાનું ઉત્પાદન ખોરવાય છે, વ્યવહારો ખોરવાય છે, અને હું શું કરું? પતેતીને દાડે આ વડોદરાની અંદર 60 પારસી બંધુઓ છે,
પણ બાકીની વડોદરાની 20 લાખની વસ્તી, ગુજરાતની 6 કરોડની વસ્તી, ભારતની 100 કરોડની વસ્તી આટા ફેરા આશીર્વાદ કરે છે, પિક્ચરો જુએ છે, હોટલોમાં જમવા જાય છે, એમને પતેતી સેના માટે છે એ પણ ખબર નથી. તો આ અબજો ખરવો રૂપિયા પારસીઓને રાજી રાખવા માટે, અને બિચારા પારસીઓ તો એટલા સમજુ છે કે સરકાર એમ કે પતેતીની રજા બંધ રાખીને બધા જ પારસીઓને 1 લાખ રૂપિયા આપવાના છે. તો આ 3 લાખ પારસીઓમાંથી 2 લાખ પારસીઓ કે એમ છે કે અમને આ 1 લાખ રૂપિયા નહીં જોઈતા, આ સરકારના પૈસાની અમને જરૂર નથી. પણ રજાઓ ઓછી કરો ને, બધી જ જયંતિઓ બંધ કરો, ગાંધી જયંતિથી શરૂઆત કરો. ભાઈ ગાંધીજીનો બહુ આભાર છે આપણી પર, ગાંધીજીનો પ્રભાવ આજે પણ આપણે જોઈ રહ્યા છે કે અન્ના ખાલી ગાંધીનું નામ લઈ રહ્યા છે. મને એ વિચાર આવે છે કે ગાંધી કેવા મહાન હશે, અન્ના એનું નામ લે છે અને અન્નાને આખો દેશ માની રહ્યો છે. અન્ના ગાંધી ટોપી પહેરી છે, અન્ના ગાંધીજીનું નામ લે છે, ગાંધીજીની વાત કરે છે અને દેશને ગાંડો કર્યો છે. તો ગાંધીજીએ જરૂર આખા દેશને ગાંડો કર્યો જ હતો. પણ ગાંધી જયંતિથી બંધ કરો, કોઈ જયંતિ નહીં ભાઈ, કોઈ જયંતિ નહીં. 1 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, આ 2 રજા. બાકીની બધી દિવાળી બેસતું વર્ષ જેને ઉજવવું હોય ઉજવે, પોતાના ખર્ચે ઉજવે, જે રીતે ઉજવવું હોય એ રીતે ઉજવે. હવે જન્માષ્ટમીની વાત લઈએ. રાત્રે 12 વાગે કનૈયાનો જન્મ થયો, આખો દિવસ આટા ફેરા આશીર્વાદ. તો ભાઈ શું કરવો, આપણે આટલી બધી રજાઓ આપીએ છીએ, રામની આપીએ છીએ એટલે કૃષ્ણની આપવી પડે, કૃષ્ણની આપીએ છીએ એટલે શંકર ભગવાનની આપવી પડે, શિવરાત્રિની આપવી પડે. અરે આ દેશમાં તો કઈ રજાઓનો કઈ પાર છે? અને જો રજાઓ આપવી જ છે તો નક્કી કરો ફેક્ટરીની જેમ કે બુધવારે શિવરાત્રિની રજા આવશે તો પછીના રવિવારની રજા જતી રહેશે, શુક્રવારે ઈદ આવશે તો રવિવારની રજા જતી રહેશે. અઠવાડિયામાં 5 દિવસ સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ કામ કરશે, કરશે અને કરશે, પછી રવિવારે કરે અને 2 રજા આવે તો બીજા રવિવારે પણ એ કામ કરે. આખા વર્ષમાં તમે 240 વર્કિંગ દિવસથી કેવી રીતે કામ ચલાવી શકો દેશમાં? 1/3 રજાઓ, આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? આ કલમાડીઓ, શીલા દીક્ષિતો, રાજાઓ જેટલું ખાવું એટલું ખાઈ જાય તો પણ આ રજાઓના પાપે જે પૈસા દેશ ગુમાવે છે એ એટલા પૈસા નહીં ખાઈ શકે. મનમોહન સિંહને કહી દેવામાં આવે કે રિઝર્વ બેંકમાંથી તમે પૈસા ઉપાડી લો તો પણ આ જે 120 રજા ભોગવે છે દેશ, સરકારી જાહેર રજાઓ 24-25 ભોગવીએ છે, એમાં જે રૂપિયા બગડે છે એટલા રૂપિયા તો બાપા કોઈ રીતે ભ્રષ્ટાચારમાં નહીં વપરાય. તો રજા કાઢો, મને એ સમજાવો કે સ્કૂલોમાં કોલેજોમાં રજાઓ આપો છો તો ભાઈ એવું કરો ને, 6 મહિને વર્ષ ઉપર ચડાવો. તમે 1 વર્ષમાં માંડ વિદ્યાર્થીઓને 200 દિવસ બોલાવો છો, 200 દિવસ પણ નથી બોલાવતા તો પછી તમે વર્ષમાં 2 ધોરણ ભણાવો. અત્યારે 12 ધોરણ છે તો 24 ધોરણ કરો અને પછી કોલેજ શરૂ કરો, અને કોલેજ પણ 8 વર્ષની કરો, મેડિકલની કોલેજ 16 વર્ષની કરો. પણ દિવસોનો જે વ્યય કરી રહ્યા છે, બગાડ કરી રહ્યા છે એ અટકાવો. તો આ 1 ખરબ રૂપિયાનો ભ્રષ્ટાચાર તો આપણી રજાઓનો છે. અને આ જાહેર રજાઓ 22-25-28 પાછી હડતાલો, પછી એમાં તમારી સીએલ પીએલ હક રજા, કઈ મેડિકલ રજા, કેટલી રજા ભાઈ! એક સરકારી કર્મચારી વર્ષમાં 200 દિવસ નોકરી નથી જતો. હવે આ સરકારી કર્મચારીઓ જે ભ્રષ્ટ નથી, એ સરકારી કર્મચારીઓ પણ બીજી રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આખા 365 દિવસનો પગાર લે છે અને કામ 200 દિવસ નથી કરતા. તો આ બધી રજાઓ કાઢો ભાઈ. તમારે પીએલ પર જવું છે, તમને અઠવાડિયે મહિને વર્ષે દાડે સીએલ મળે, 10-15 સીએલ મળે,
બહુ થઈ ગયું, પછી માદગીની રજા આવી ગઈ, હક રજા આવી ગઈ, બધી જ રજા આવી ગઈ, તો આ આખો દેશ ને સરકાર ટેવ પાડી રહી છે. ના, પહેલેથી ટેવ પાડી છે કે રજા પર રજા, રજા પર રજા. અને સરકાર ટ્રાય કરે છે, ઘણી વાર તો ત્રણ રજા ભેગી આવતી હોય, ગુરુ શુક્ર રજા હોય, શનિવારે આવવાનું હોય, પછી રવિવાર રજા હોય, તો સરકાર શનિવારની રજા આપશે અને કહેશે કે હવે પછીના શનિવારે કામ કરજો. ચાર રજા બેંકના કર્મચારીઓ કહી રહ્યા છે, કોઈ હદ છે આ દેશમાં? વચ્ચે એવો સમય આવેલો કે આ દેશના બેંક કર્મચારીઓ ને રવિવારે બોલાવવામાં આવતા હતા, રોટેશન શરૂ થઈ ગયેલું, અને રવિવારે પણ બ્રાન્ચો ખુલવા માંડેલી. હવે આ કર્મચારીઓ કહી રહ્યા છે કે અમને 5 દિવસ જ કામ કરવું છે, મારા લાખો કરોડોના ચેક છે, અબજોના વ્યવહારો છે, એની અમને પડી નથી. એમને છઠ્ઠા વેતન પંચથી એમના પોતાના જે બેંકોના વેતન પંચ છે, અધ ધ ધ પગાર મળે છે. અને પછી આ કર્મચારીઓ એમ કહે છે કે અમે અન્નાના ટેકેદાર છીએ. અરે, ધોઈ પીવાના ટેકેદાર છે? વકીલ મંડળોએ હડતાલ પાડીને અન્નાની જોડે સાથ આપ્યો. આ વકીલો વર્ષમાં 200 દિવસ કામ કરે છે. હું પોતે વકીલ છું. અમારી હડતાલો, અમારી રજાઓ, આ બધું ગણો, મહિનાનું વેકેશન, પછી 15 દિવસનું વેકેશન, તો આ પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે. આ રજાઓ દૂર કરો, રજા વચ્ચે પાડવી જ હોય તો પછી એ રજાની પછીનો રવિવાર, આગલો રવિવાર તમારે કામ પર આવવું પડે. અને આ સરકાર કરે પછી લોકો કહેશે કે અમારે રજા નથી જોઈતી. અને મને તમે પૂછો કે આ દેશમાં જીતુભાઈ તમે ભ્રષ્ટાચારથી વિચલિત નથી થતા? થઉં છું. શીલા દીક્ષિતના ભ્રષ્ટાચારથી, આ બધા જ ચીફ મિનિસ્ટરોના ભ્રષ્ટાચારથી, નરેન્દ્રભાઈનું લિસ્ટ આવી રહ્યું છે રોજે રોજ કે એમણે 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો અને એટલે જ એ લોકાયુક્ત નિમતા નથી. આ બધાથી વ્યથિત છું, પણ એના કરતાં પણ વધારે દુઃખ મને બીજા ભ્રષ્ટાચારીઓ માટે છે. શીલા દીક્ષિત, નરેન્દ્રભાઈ, રાજાઓ, ચૌહાણો, સિંગો, લાલુઓ, આ બધા જે પૈસા ખાઈ જશે ને ભાઈ, એ પાછા કમાવાશે. મારા રૂપિયા પડી જાય છે ત્યારે મને દુઃખ નથી થતું, મને ખબર છે કે હું જિંદગીમાં ફરી કમાઈ લઈશ. પણ દુઃખ ત્યારે થાય છે મને જિંદગીમાં કે મારા પિતાજીનો એકનો એક ફોટો હતો અને ખોવાઈ ગયો. હવે પિતાજી પણ નથી ને ફોટો પણ ના રહ્યો. એ જે ખોટ છે એ વધારે મોટી ખોટ છે. રૂપિયા જિંદગીમાં જાય છે, આવે છે, કમાવાય છે. મારી દ્રષ્ટિએ આ બધા રાજકીય ભ્રષ્ટાચારીઓ, આઈએએસ આઈપીએસ અધિકારીઓના ભ્રષ્ટાચાર કરતાં મોટો ભ્રષ્ટાચાર આપણા શિક્ષકો અને યુનિવર્સિટીના પ્રોફેસરો કરી રહ્યા છે. આ પ્રોફેસરોને અત્યારે 60-70-80 હજાર રૂપિયા પગાર છે. એમને અઠવાડિયામાં 40 કલાક ભણાવવાનું તો છે જ નહીં, વિદ્યાર્થીઓ છે નહીં, અને જ્યાં છે ત્યાં ક્લાસો નથી. એમને 12-15 કલાક ભણાવવાનું છે, એમણે ભણાવવું નથી. અને હું એ પ્રોફેસરોને હલકટ પ્રોફેસરો કહું છું, હલકટ શિક્ષકો કહું છું, હલકટ ગુરુઓ કહું છું, જે લોકો 25 વર્ષ પહેલા પોતે જે ભણ્યા હતા, એમણે એમના પ્રોફેસર પાસેથી જે નોટ લખી હતી એ નોટ આજે પણ ભણાવી રહ્યા છે. આ બધા હલકટ પ્રોફેસરો છે, કશું નવું વાંચવું નથી, દુનિયામાં શું બને છે એમને ખબર નથી. એ એમની જૂની 25-30 વર્ષ પહેલાની વાતો તમને કરે છે, એ જ વાત ભણાવે છે. કોઈ ઇમ્પ્રુવાઇઝેશન નથી, કોઈ એમનું વાંચન નથી. દુનિયા ક્યાં જઈ રહી છે એ જાણતા નથી. 80 હજાર રૂપિયા પગાર લઈને 25 વર્ષ જૂની ખોટી ખરાબ ગંદી વાતો શીખવાડી રહ્યા છે.
શીલા દીક્ષિતે ખાઈ લીધેલા પૈસા આ દેશમાં જ રહ્યા છે અને ફરી શીલા દીક્ષિતના છોકરાઓ વાપરશે, આ દેશમાં એ પૈસા પાછા આવી જશે. પણ મને આજે મને આટલા વર્ષ પછી પણ એક અફસોસ છે અને એક બાજુ સુખ છે, બહુ આનંદ છે. હું પોલિટિકલ સાયન્સમાં પ્રોફેસર રાણા પાસે ભણ્યો, જીનીવામાં એ ભણાવતા હતા, એ કેમ્બ્રિજમાં ભણાવતા હતા. પ્રોફેસર રાણા પારસી હતા, એ મારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા. બાંગ્લાદેશ જોડે આપણે જે કરાર કર્યો બાંગ્લાદેશની આઝાદી વખતે, એ કરારની નકલ એમણે મને બીજે દિવસે વાંચવા આપી હતી. એના એનો ડ્રાફ્ટિંગમાં એ અમારા રાણા સાહેબ હતા. અને એમને આખી દુનિયામાં, અમેરિકામાં, રશિયામાં શું ચાલે છે એની આજની તારીખની ખબર હોય. અને બીજી બાજુ મારા હિસ્ટ્રીના એક પ્રોફેસર હતા, નામ નથી દેતો, પણ એ નાલાયક કેટેગરીના પ્રોફેસર, રોજ ક્લાસમાં આવે અને શરૂઆત કરે કે ઇન્ડસ વેલીમાં આમ ને તેમ ને, પછી ઇન્ડસ વેલીમાંથી ચંદ્રગુપ્ત મૌર્ય આવી જાય, અકબર આવી જાય, બધું જ આવી જાય અને ગાંધીજીની ચળવળ આવી જાય. રોજ એમના પીરિયડમાં આ એકની એક વાત ઇન્ડસ વેલીથી શરૂ થાય, મૌર્ય વંશ, ગુપ્ત વંશ, બધા જ વંશ એ રોજ એક એક વાક્ય બોલે, ગાંધીજીની ચળવળ આવે અને વાત પૂરી થાય. એમણે અમને ક્યારે હિસ્ટ્રી શીખવાડી જ નહીં. તો આવા જે પ્રોફેસરો છે, શીલા દીક્ષિત તો તમારા રૂપિયા ખાઈ ગઈ છે કરીને એણે એ રૂપિયા એના કબજામાં કર્યા છે, વહેલી મોડી એ વાપરીને પાછા દેશમાં આવશે. પણ આમણે જે પ્રોફેસરો જે વિદ્યાર્થીઓની જિંદગી બગાડી નાખે છે, પગાર ખાય છે અને કામ નથી કરતા, વાંચતા નથી, ભણતા નથી, પોતે ભણતા નથી, એ પ્રોફેસરો આ દેશનું વધારે ખરાબ કરી રહ્યા છે, એ વધારે ભ્રષ્ટાચારીઓ છે. રાજા એ તો દેશના રૂપિયા ખાતા ઓકશે, આજે નહીં કાલે ઓકશે, એની સજા ભોગવશે. પણ આ દર મહિને 60-70-80 હજાર લેતા પ્રોફેસરો, શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા નથી, વિદ્યાર્થીઓની કેરિયર બગાડે છે, એમના વર્ષો બગાડે છે, એ તો મહાપાપ કરી રહ્યા છે. આ મોટો ભ્રષ્ટાચાર છે. મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગના પ્રોફેસરોને સર્જરી ના આવડતી હોય, પોતાને જ ના આવડતી હોય, તો એ નવા સર્જનો શું પેદા કરશે? આ ભ્રષ્ટાચાર નથી મારી દ્રષ્ટિએ, તો આ મોટો ભ્રષ્ટાચાર છે. તો અન્નાને ટેકો કરીએ, અન્નાને માટે બહાર પ્રોસેસરમાં નીકળીએ, પણ પહેલા અંદર ઝાંકીએ કે આપણે આ નાલાયક પ્રોફેસરોમાંના એક નથી. આપણે અસીલની ફી ખાઈ જઈએ અને પછી કેસ ના લડીએ ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે એ રાજા કરતા વધારે ગંદા માણસ છીએ. તો આ ભ્રષ્ટાચાર દૂર કરવા પડશે, રજાઓ બંધ કરવી પડશે. દેશે 365 દિવસમાંથી 52 રવિવારની રજા બાદ કરતા 310-320 દિવસ કામ કરવું પડશે. બાકી અન્નાના આંદોલનથી તો ઉલટા દેશમાં એકાદ બે અધિકારીઓ વધી જશે. લોકપાલની પેનલમાં 10 અધિકારીઓ હશે તો 11 લોકપાલ હશે તો 11 અધિકારીઓ વધી જશે, બીજું કશું થવાનું નથી. આપણે આપણા માનો આપણા પોતાનો ભ્રષ્ટાચાર દૂર કરીએ, આપણે રજાઓ સિવાયના દિવસોએ કામ કરીએ, તો અન્નાની લડતને ટેકો આપ્યો યથાર્થ છે. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.